રાજકોટ અમદાવાદ વચ્ચે હવે ફ્લાઇટ શરૂ થશે જ્યાં એકત્રીસ માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થવાની છે ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે ફ્લાઇટનું બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે ફ્લાઇટનું ભાડું ત્રણ હજાર એકસો સાઠ રૂપિયા જેટલું રહેશે અઠવાડિયામાં છ દિવસ ઉડાન ભરશે રાજકોટ એરપોર્ટ પરથી ત્રણ પચાસ વાગે ટેક ઓફ થશે અમદાવાદથી ફ્લાઇટ બે પાંત્રીસ વાગે ટેક ઓફ થશે આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા રોનક રોનક આખરે આ ફ્લાઇટને લઈને શું વધુ વિગતો મળી રહી છે કેવી હશે ફ્લાઇટ કેટલું ભાડું હશે કયો સમય રહેશે જયેશ રાજકોટ અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાંથી અમદાવાદ કાયમી જતા રેગ્યુલર જતા લોકો માટે એક સારા સમાચાર કહી શકાય ફ્લાઇટ છે તે એકત્રીસ માર્ચથી રાજકોટ હિરાસર એરપોર્ટથી અમદાવાદ વચ્ચે શરૂ થવાની છે અને ઇનિગો દ્વારા આ ફ્લાઇટ છે તે શરૂ કરવામાં આવશે તેવી જાણકારી અત્યારે મળી રહી છે અને ફ્લાઇટનું બુકિંગ પણ અત્યારે હાલ શરૂ થઈ ચૂક્યું છે અને ત્રણ હજારની આસપાસ જે છે તે આ ફ્લાઇટની જે ભાવ છે તે રહે તેવી શક્યતા છે કારણ કે ફ્લાઇટના ભાવ જોકે દરરોજ બદલાતા રહેશે પણ ત્રણ હજાર ની આસપાસ આ ભાવ રહેશે તેવી અત્યારે જાણકારી મળી રહી છે ને અઠવાડિયામાં છ દિવસ આ ફ્લાઇટ છે તે ઉડાન ભરશે અને રાજકોટ એરપોર્ટથી થી આ ફ્લાઇટ છે તે બપોરે ત્રણ ને પચાસ વાગે ટેક ઓફ થશે અને અમદાવાદ થી રાજકોટ આવવા માટે બે ને પાંત્રીસે આ ફ્લાઇટ છે તે ટેક ઓફ થશે અમદાવાદ રાજકોટથી અત્યારે રાજકોટ હિરાસર એરપોર્ટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટો હજી શરૂ નથી થાય એટલે અમદાવાદથી રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાંથી મોટા પ્રમાણમાં લોકો છે તે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બીજા રાજ્યોમાં અથવા બીજા દેશમાં જતા હોય છે એટલે કે જે અહીંયાથી જે બાય રોડ જતા લોકો છે તેમને અમદાવાદથી એરપોર્ટ સુધી જવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે જો બાય ફ્લાઇટ તેઓ જાય તો સીધા તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચીને ડાયરેક્ટ ત્યાંથી વાયા ફ્લાઇટ છે લઈ શકે છે એટલે તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય ને તે લોકોને ખૂબ જ ફાયદો થશે જે લોકો અમદાવાદ એરપોર્ટ થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડતા હોય આભાર રોનક તો આખરે આ ફ્લાઇટ થી જે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવા માંગે છે તેમના માટે મોટી સુવિધાઓ ઊભી થઈ જશે